સજા કર્યા વગર શિક્ષકના દુઃખ સાથે જોડાઈ શકે તો એ ભવિષ્યમાં એના માતા પિતાના, સમાજના, એના સ્પાઉસના, એના સંતાનના દુઃખ સાથે જોડાઈ શકશે. આ બહુ મહત્વનું છે. આપણે એની ભીતર સૂતેલા માણસને જગાડવાનું છે. આપણે એક એવી વ્યક્તિને તૈયાર કરવાની છે જે આપણા વિચારમાંથી જન્મી છે અને જે બહુ જ અઘરી પ્રવૃત્તિ છે, બહુ ઊંડી પ્રવૃત્તિ છે, બહુ આધ્યાત્મિક પણ છે. બાળકને ગીતા નથી શીખવવાની, છતાં એને ગીતા શીખવવાની છે. એને એવું નથી શીખવવાનું કે ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ શું કરતા હતા, આવું બધું નથી શીખવવાનું. પણ એને ચોક્કસ એવું શીખવવાનું છે કે ભૂલ થઈ, શું થયું બેટા, ચલ હવે મને કે તારી સ્ટ્રેન્થ શું છે, તારી ઓપોર્ચ્યુનિટીઝ શું છે, તારી વીકનેસ શું છે, તને ક્યાં ચેલેન્જ લાગે છે. મને કદી મેથ્સ નથી આવડ્યું. આજે પણ મારે ધોબીનો હિસાબ કરવો હોય તો કેલ્ક્યુલેટર લેવું પડે. મેથ્સમાં હંમેશા મને એમ જ મને ભય લાગે. મેથ્સના ક્લાસ આવે ને એટલે મને ડર લાગવા માંડે કે હવે આવી બન્યું, કાં તો મને ઊંઘ આવે, કાં તો મને બોરિંગ લાગે, કાં તો મને માનસિક ત્રાસ થાય. એકલવ્યની ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે અમારી સાથે એક શ્રીધર કરીને છોકરો હતો, એ અમારી મેથ્સની ટ્રેનિંગ કરતો હતો. એટલે એને પૂછ્યું કે તને શેની બીક લાગે, એટલે મેં કીધું નંબર્સની, તો કે ચાલ આપણે રોમનમાં સરવાળા કરીએ. એણે ધીરે 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 મેથ્સનો ભય એટલી અદ્ભુત રીતે મારામાંથી ઓછો કર્યો કે મને નથી આવડતું એ વિચાર હું ભૂલી ગઈ. અને આ કઈ ઉંમરની વાત છે, 35 વર્ષે જ્યારે હું ટ્રેનિંગમાં દાખલ થઈ. એટલે 35 વર્ષ સુધી જે ભય સાથે હું જીવી વ્યક્તિ તરીકે, એને એક વિચાર આપીને એને રિમૂવ કરી નાખ્યો કે ચલ આપણે સમજીએ કે તને શેની બીક લાગે છે, તને કેમ એવું લાગે છે કે તને મેથ્સ નહીં આવડે. અને જો 35 વર્ષની વ્યક્તિમાં આ કરી શકાતું હોય તો 5 વર્ષના, 7 વર્ષના, 8 વર્ષના બાળકને તો બહુ સ્વાભાવિકતાથી કરી શકાય. કારણ કે એના વિચારો હજી દ્રઢ થયા જ નથી, હજી તો પૂણા છે. તમે આમ વાળો તો આમ વળી જશે, અને આમ વાળો તો આમ વળી જશે, એ જાડ નથી થયું, હજી છોડ જ છે. અને ત્યારે એક શિક્ષકની જવાબદારી બહુ વધી જાય છે. જે છોડ સાથે ડીલ કરો છો ને એ કૂણા છે, ઝાડ હોય ને તો એકવાર કાપીએ નાખીએ, પણ છોડને કેમ કપાય. એટલે આ આ આખી પ્રવૃત્તિ વ્યક્તિ હોવાની અને વિચાર હોવાની એક એક માણસ પર પોતાના પર અવલંબી છે. હું નક્કી કરું છું કે મારે શું બનીને આ સમાજમાં દાખલ થવું છે, મારે શું આપવું છે આ સમાજ. હું અહીંથી હું આજે જ સવારે બોલી કે જે સ્ત્રી સશક્તિકરણની વાત થાય છે ને એ ખરેખર સ્ત્રી ઉશ્કેરીકરણની વાત છે. સશક્તિકરણ તો સ્ત્રીને જરૂર જ નથી, સ્ત્રી શક્તિશાળી છે જ. એ વગર બાળકને જન્મ આપે છે, એ વગર દર મહિને પોતાનું વહેતું લોહી જુએ છે. તમે એવા કેટલા પુરુષોને ઓળખો છો કે જે બ્લડ ટેસ્ટ કરાવવા આવે ને ત્યારે આમ જોવે, એમને પોતાનું લોહી જોઈને બીક લાગે. સ્ત્રી તો પોતાનું વહેતું લોહી દર મહિને જુએ છે, એ બાળકને જન્મ આપે છે. જીવમાંથી જીવ છૂટો પાડવો સરળ નથી. એક ઓશિકુ 3 કલાક પેટ ઉપર બાંધીને માણસ ફરે ને તો એને સમજ પડે કે કેટલું વજન, વધારે ખવાઈ જાય તો એ કેટલી તકલીફ થાય. એ તકલીફ 9 મહિના સુધી પોતાના શરીર સાથે જોડાયેલા જીવને પોષણ આપવા માટે સ્ત્રી લે છે, તો ક્યાં પછી આનાથી વધારે શક્તિ તો શું જોઈએ. સવાલ એ છે કે સશક્તિકરણના નામે એવું શીખવવામાં આવે છે કે વિરોધ કરો, વિદ્રોહ થઈ શકે. હું રોજ કરું છું પ્રવૃત્તિ તરીકે, વૃત્તિ તરીકે, માનસિકતા તરીકે, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. પણ વિરોધ કોનો કરવાનો? આપણી સાથે જીવતા લોકો. કયું બાળક આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાય છે? કયો પતિ એવો છે કે જે અમુક રીતે વર્તે છે તો એની પાછળ શું છે, કઈ માનસિકતા છે? 2-3-4 વર્ષના બાળકને માં 2 તમાચા મારે રડતું હોય ત્યારે તો વાયલન્સના બીજ તો વવાઈ ગયા. તમે ખોટું કરતા હો એટલે મારવું, આવું માએ શીખવી દીધું. પછી પત્ની ખોટું કરે તો એના પર હાથ ઉપાડવા, આ સાદી સમજ એનામાં દાખલ થઈ ગઈ.
ઊંચા 5 ફૂટના 7 ફૂટના શિક્ષકે 1.5 ફૂટના બાળકને તટડાવીને કહ્યું કે ચોપ. એટલે એને સમજ પડી ગઈ કે જે મોટેથી બોલે, જે મોટું હોય, જે બળવાન હોય, એ દાદાગીરી કરે. પછી જયારે એ 5 ફૂટ 7 ફૂટનો પુરુષ બને કે એ જયારે અમુક પ્રકારની સ્ત્રી બને ત્યારે એનાથી નીચા નબળા પર દાદાગીરી કરે. આ આપણે વેચતા ગયા, આપણે વેચતા ગયા, આપણે પહોંચાડતા ગયા વિચાર કરી. અને ધીરે 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 આ વાયોલન્સ સમાજમાં એટલું વિસ્તરી ગયું કે હવે આ વાયોલન્સ માણસની અંદર સમાતું નથી, ફાટ ફાટ થાય છે. એને આ કોઈ પણ રીતે સામેની વ્યક્તિ સુધી પહોંચાડવું છે. એ રેપ હોય, ડોમેસ્ટિક વાયોલન્સ હોય, મારામારી હોય, બે લોકો રસ્તા પર ઝઘડે છે તો પણ તમે જુઓ સહિષ્ણુતા બદલાઈ ગઈ છે. બે વાક્ય, ત્રણ વાક્યનો ઝઘડો થાય એટલે હાથ ઉપાડી દે બસ માણસ તરત. હાથો હાથની મારામારી કેટલી ઝડપથી થાય છે, ખૂન કેટલા ઝડપથી થાય છે. સવારે છાપું ખોલીએ તો જેટલા નેગેટિવ, બહુ સરસ સવારે સાહેબે કહ્યું કે જે જેટલા નેગેટિવ સમાચાર છે એ બધા બોલ્ડમાં છે. અને કોઈ પટાવાળાએ 25,000 રૂપિયાનું પાકીટ પાછું આપ્યું તો એ ક્યાંક ચોથા પાંચમા પાને જાહેર ખબરની બાજુમાં આટલા નાના ન્યૂઝ છે. શા માટે? કારણ કે આપણને બધાને પણ આ જ વાંચવું ગમે છે. આપણે વ્યક્તિ તરીકે આવા જ બની ગયા છીએ. પડોશીની છોકરી ભાગી ગઈ તો આપણે 3 જગ્યાએ ફોન કરીએ કે તમને ખબર પડી ભાગી ગઈ. અને પોતાની છોકરી ભાગી જાય તો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પણ તૈયાર નથી, કારણ કે બદનામી થાય છે. મારા અને બીજાના આવા બે વિભાગો છે. અને આ બે વિભાગો વ્યક્તિ પાડે છે. વિચાર કરી આવો વિભાગ પાડે નહીં. વિચાર માટે બધા સમાન હોય, વિચાર માટે બધા સમાન હોવા જોઈએ. ગાંધી એવું નથી કહ્યું કે આ 10 જણા હિંસા કરશે ને આ 10 જણા હિંસા કરશે. વિચાર બહુ વિશાળ છે. મેં કહ્યું એમ આકાશની જેમ અમે તમને જે બતાવીએ છીએ અમારી બારીમાંથી દેખાતું આકાશ છે, એક ટુકડો છે. પણ એક શિક્ષક તરીકે તમારે મેદાનમાં જવાનું છે, હાથ ફેલાવવાના છે અને અનંત આકાશનો અનુભવ કરવાનો છે. વાત કદાચ અત્યારે બહુ આદર્શવાદી લાગે છે, પણ જેમ સમય જતો જશે, જેમ વધારે પેઢીઓ તમારા હાથ નીચેથી પસાર થશે, જેમ ઇનોસન્ટ આંખો તમને સવારે જોતી હશે, જેમ તમે વધુ ને વધુ એને માટે આઈડિયલ બનતા જશો, જેમ આટલા બધા બાળકોની શ્રદ્ધા તમારામાં વધુ ને વધુ રોપાતી જશે, એમ તમને સમજાશે કે તમે વ્યક્તિમાંથી ધીમે ધીમે વિચાર બની રહ્યા છો. નરસિંહને ખરેખર કોઈએ મદદ કરી હતી કે નહીં ભગવાનને ખબર. કદાચ એવું બન્યું હોય કે કોઈક શેઠને એમ થયું હોય કે આ બિચારો નરસિંહ મરી જવાનો. એણે કહ્યું છે કે મામેરું કરીશ અને મામેરું નહીં થાય તો પ્રશ્ન થશે. એટલે આજે આપણે હવે ચલો અને નરસિંહની ઇજ્જત સાચવું. ભગવાન આવ્યા તક નહીં કોને ખબર, પણ કોઈકે આવીને એની મદદ કરી. સો વોટ આઈ અન્ડરસ્ટુડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇઝ કે એક વ્યક્તિ તરીકે જ્યારે આપણે આ સમાજમાં દાખલ થઈએ છીએ ત્યારે અને એક વિચાર બનીને ફેલાઈએ છીએ ત્યારે એ બેની વચ્ચેનો જે ગ્રોથ છે, એક શિક્ષકનું કર્તવ્ય છે, એક શિક્ષકની નિષ્ઠા છે, એક શિક્ષકની સમજદારી છે, એક શિક્ષકની પોતાની જિંદગીનો વ્યાપ છે. બહુ આભારી છું કે મિતુલભાઈ આવી પ્રવૃત્તિ કરે છે. આવા શિક્ષકો માટે આટલું બધું કામ સંસ્થાઓ ભાગ્યે જ કરે છે. સ્કૂલનું કામ એક જ છે, શિક્ષક આવે, ભણાવે, છોકરાને બેલ વાગે એટલે કાઢી મૂકે અને ફી લે. કેટલી બધી શાળાઓ આમ જ ચાલે છે, આમ જ ચાલી રહી છે. પાઠ ભણાવે અને પ્રશ્નોના જવાબ લખવા આપી દે એવા બહુ શિક્ષકો છે. પણ શિક્ષક સજ્જ થાય, કુવામાં પુરાય તો હવાડામાં ઉતરે, એ વાતનો વિચાર અને વિચારનો અમલ આ ધોળકિયા પ્રતિષ્ઠાન કરી રહ્યું છે. હું બહુ જ સાચા હૃદયથી તમને આ કહું છું કે તમે આવી સંસ્થાનો ભાગ છો ને એ પણ બહુ મોટી વાત છે. સ્કૂલ સાથે તો જે થશે, તમારી શિક્ષક તરીકેની સજ્જતા કેટલી વધશે કેટલી નહીં વધે તમારા પર આધારિત છે. પણ હું વચન આપું છું કે તમારી પર્સનલ આખી જિંદગી, વિચાર, વિચારવાની પદ્ધતિ, તમારા ઇન્ટરપર્સનલ સંબંધો આવા સેશન્સથી બહુ બદલાશે. તમે તમારા અંગત સંબંધોમાં બહુ જુદી રીતે વિચારતા, ડીલ કરતા થશો, કારણ કે તમને એક નવો પર્સપેક્ટિવ મળશે.
હમણાં બહુ સરસ કહ્યું સલીમભાઈ કે અમે બધા થોડા મિત્રો ભેગા થઈને વાત કરીએ છીએ બુક ઉપર, અને દરેક વખતે નવા ક્રોસ સેક્શનના લોકો આવે ને પુસ્તક પર વાત કરે તો એ પુસ્તક પર જે વાત કરવામાં આવે છે એનો એક નવો જ આયામ, નવો જ વિચાર, નવી જ દિશા, નવો જ પર્સ્પેક્ટિવ મળે છે. અને એમ આ બધા પર્સ્પેક્ટિવ તમારી સામે ખુલ્લા મૂક્યા છે. આ એક પ્રદર્શન છે, શોકેસ. આમાંથી તમને જે ગમે તે ચૂઝ એન્ડ પિક કરવાનું કામ તમારું છે. હું બહુ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે દરેક વર્ષે હું આ સેશનનો ભાગ બનું છું. દરેક વર્ષે હું જ્યારે આને માટે તૈયારી કરું છું ને ત્યારે હું પણ પોતે મારામાં કશું ગુમેલું છું. મને જ્યારે એવો વિચાર આવે કે શિક્ષક વ્યક્તિ છે કે વિચાર, ત્યારે હું પોતે પણ એક શિક્ષક તરીકે વિચારું છું કે હું વ્યક્તિ છું કે વિચાર, હું વ્યક્તિ તરીકે વર્તું છું કે વિચાર તરીકે વર્તું છું. એટલે મારા સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનનો પણ આ સમય હોય છે. અને હું દરેક વખતે એમને કહું છું કે મને એટલા માટે બોલાવવી કે નવા વિષય પર તૈયારી કરવાની મને પણ બહુ મજા આવે છે. બહુ આભારી છું કે મિતુલભાઈ મને આનો ભાગ ગણે છે. હું ધોળકિયા પ્રતિષ્ઠાનના પરિવારમાં છું અને એ એ લાગણી સાથે, એ આભાર સાથે હું મારી વાત પૂરી કરું છું. સમય હોય તો આપણે પ્રશ્નોત્તરી કરીએ. છે થોડો, કેટલો સમય છે આપણી પાસે? 15 મિનિટ. 15-20 મિનિટ નો સમય છે આપણી પાસે. કોઈને કઈ પૂછવું હોય, પોતાની વાત શેર કરવી હોય તો જરૂર કરો. ઇન્ટરેક્ટિવ સેશન હંમેશા બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એક વક્તા બોલે ને તમે ઝીલ્યા કરો ને વચ્ચે વચ્ચે બગાસા ખાઓ, એમાં જમ્યા પછીનું સેશન હોય એટલે હવે પછીના વક્તા આવે ને તમે સજ્જતાના વર્ગમાં સુસજ્જ થયા વગર જ દાખલ થઈ જાઓ. એને બદલે થોડીક વાત કરીએ. કોઈને કંઈ પણ કહેવું હોય તો પ્લીઝ ફીલ ફ્રી. હા જી, જરૂર. દુનિયાની કોઈ પણ વસ્તુ સારી પણ છે ને ખરાબ પણ છે. જગતની કોઈ વસ્તુ એવી નથી જેની સારી ને ખરાબ બે બાજુ ના હોય. ટેકનોલોજીનો ઉપયોગ પણ છે ને ટેકનોલોજીનો દુરુપયોગ પણ છે. વોટ્સએપ પર હાંડવાના ફોટા, ડ્રેસના ફોટા, શૂઝના ફોટા અપલોડ કરો, બિનજરૂરી સવારના પોરમાં તમે વોટ્સએપના મેસેજ ધકેલો અને ઊંઘમાં માણસ જ્ઞાનના તમાચા ખાય, એ નકામું છે. જેણે વોટ્સએપ મેસેજ તમને સવારે મોકલ્યો હોય ને 6:30 વાગે, એવા એક માણસને, એક વ્યક્તિને બપોરે 2 વાગે ફોન કરીને પૂછજો કે આજે તમે શું મોકલેલું. આ બહુ સાદો પ્રયોગ છે અને આ પ્રયોગથી તમને મારા સવાલનો જવાબ મળી જશે. એને જ નહીં ખબર હોય કે એને તમને હું જોઈન કહું. એનો અર્થ એ છે કે આ ફોરવર્ડ્સ, એ ફોરવર્ડ મોકલવા માટે છે. અમારા એક મિત્ર છે, એણે દિવાળીમાં મેસેજ મોકલ્યો કે નૂતન વર્ષાભિનંદન, તમારી દિવાળી બહુ સારી જાય, તમારું આમ થાય, લક્ષ્મી આવે, સમૃદ્ધિ આવે, અને છેલ્લે એને લખેલું કે ધનતેરસે અમારે ત્યાં બાબો આવે છે. એટલે બધા લોકો એને, એની પત્નીને કોંગ્રેચ્યુલેશન કરવા માંડ્યા. એટલે પેલા એ કહ્યું કે ના ના, અમારે ત્યાં કઈ બાબો નથી. તો એને કહ્યું કે અરે તો કેવી રીતે તારા મેસેજમાં આવ્યું? એને વગર વાંચે પેલો મેસેજ એવો માંડ જડે કે જે ખરેખર વાંચવા લાયક હોય છે. ફેસબુક ના સ્ટેટસ અપડેટ તમે વાંચો તો તમને એમ થાય કે આ માણસ શું લખે છે, શું કામ લખે છે અને કયા કારણસર આ બધું લખે છે. નાની નાની વસ્તુ, હમણાં એક ભાઈએ લખેલું કે માય મધર પાસ્ડ અવે, એને 129 લાઈક આવી, એમના મધર ગુજરી ગયા અને લોકોએ લાઈક આપી. ના સમજી એ બેવકૂફીથી વધારે ડેન્જરસ છે. બેવકૂફ હોય ને તો તમને ખબર હોય કે બેવકૂફ છે, પણ ના સમજ છે ને એ વધારે ડેન્જરસ છે. અને હું માનું છું ટેકનોલોજીના ઉપયોગમાં ના સમજ લોકો વધારે છે બેવકૂફ કરતા. અને સ્ત્રીઓ માટે બહુ અગત્યની વાત એમણે પૂછી. સ્ત્રી છે ને કમ્યુનિકેશન માટે સતત તલપાપડ હોય છે.
વાત કરવી હોય છે સ્ત્રી, અજાણી સ્ત્રી પણ બાજુમાં બેઠી હોય ને તો એની સાથે મિત્રતા થઈ જાય, એડ્રેસ બેડ્રેસ આપીને છૂટા. આ પ્રકૃતિ છે, એમાં કઈ સારું ખરાબ લેબલ નથી. ઘરમાં ઝઘડો થાય ને અને પતિ બારનું પછાડીને બહાર નીકળી જાય તો એ ઓફિસ જઈને ભાગ્યે જ કોઈને કહે કે મારે ઘરમાં ઝઘડો થયો. સ્ત્રી બેન ને બેન પડી ને માં ને પડોશી ને સહકાર્યકાર બધાને કહી દે કે આજે મારો મૂડ બહુ ખરાબ છે. આ કમ્યુનિકેશનની જરૂરિયાત છે. પણ વિચારો કે ખરેખર બધા બધું જાણે તમારી જિંદગી વિશે જરૂરી છે? દરેક માણસને દરેક વસ્તુ કહેવી જરૂરી છે? તમારી જિંદગીની પીડામાં 100 માંથી 90 લોકોને રસ નથી અને 10 ને રસ છે પણ ગોસિપનો. એટલે કમ્યુનિકેશન કોની સાથે કેટલું ક્યારે કયું એ તો આપણે જ નક્કી કરવાનું. એ ડિસ્ક્રિમિનેશન ફક્ત આપણા હાથમાં છે, એ બીજું કોઈ નક્કી ન કરી શકે. મીઠું સ્વાદાનુસાર એવું જ્યારે લખ્યું હોય છે રેસીપીમાં ત્યારે દરેક ઘરનો સ્વાદ જુદો હોય છે, માટે લખ્યું હોય છે. એટલે આ વોટ્સએપ સ્વાદાનુસાર. હેલો મેમ. જી. થેન્ક્સ ફોર ધ વન્ડરફુલ સ્પીચ. મારે એ પૂછવાનું છે કે એક ટીચર જ્યારે ક્લાસમાં જાય ત્યારે 40 થી 60 છોકરાઓ હોય, સ્ટુડન્ટ્સ હોય, દરેકની માનસિકતા, ફેમિલી બેકગ્રાઉન્ડ, કેપેસિટી બધું અલગ અલગ હોય, તો એક ટીચરે કેવી રીતે ડીલ કરવી કે બધાને સરખો ન્યાય આપી શકે? એટલે જ મેં કહ્યું ને કે તમે વ્યક્તિ બનીને કોઈની સાથે ડીલ કરશો તો તમારી લિમિટેડ કેપેસિટી હશે. તમે જો વિચાર બની જશો ને તો તમે આપોઆપ ફેલાઈ જશો. વિચાર બહુ થીન છે, એની સ્પ્રેડ થવાની તાકાત ગજબની છે. તમે એવું નક્કી કર્યું છે કે મારે આજે મેઘાણીનો પાઠ ભણાવવો છે, કે મારે આજે ફિઝિક્સનો એક લેસન ભણાવવો છે, કે મારે મેથ્સનો એક સિદ્ધાંત સમજાવવો છે, તો એટલા પૂરતા મર્યાદિત નહીં રહીને, તમારો કોર્સ પૂરો કરવા પૂરતા મર્યાદિત નહીં રહીને તમે મેથ્સ ભણાવતા ભણાવતા એની સાથે કવિતાની વાત પણ કરો. તમે મજા કરાવો એને, તમારા ક્લાસમાં મજા પડવી જોઈએ. બાકીના લોકોની ગ્રહણ શક્તિ મર્યાદિત હોય, વધારે હોય, ઓછી હોય, આઈક્યુ ઓછો હોય, વધારે હોય, પણ મજા કરવાની તાકાત બધાની એક સરખી હોય છે. અને એને જો મજા પડવા માંડશે ને તો એ આપોઆપ તમારા ક્લાસમાં ઢળતા જશે, એને મજા જ આવશે. અમારા છોકરાઓ MCDના બધા જેટલા છે, માસ્ટર્સ ઓફ કમ્યુનિકેશન ડેવલપમેન્ટના, એ બધા MAના છોકરાઓ ક્લાસમાં આવે ત્યારથી જ એમની માનસિકતા એવી હોય કે આજે ભણવું નથી. બીએ કરીને આવે, બીકોમ કરીને, પોસ્ટ ગ્રેજ્યુએટમાં આવે, એટલે બધા એકદમ ખેરખા પોતાની જાતને બધું આવડે છે એ જ સ્થિતિ સાથે દાખલ થાય. એમાં એક દિવસ ખૂબ વરસાદ પડ્યો અને છોકરાઓએ કહ્યું કે અમારે ભણવું નથી. એટલે મેં કીધું વેરી ગુડ, આપણે દાળ વડા મંગાવીએ. એટલે અમે 30 છોકરાઓ માટે દાળ વડા મંગાવ્યા 5 કિલો. અને પછી એમને મેં વરસાદના સોંગનું પિક્ચરાઇઝેશન કેવી રીતે થાય, કેવી રીતે લખાય, કયા ઉત્તમ વરસાદના ગીતો પિક્ચરાઇઝ થયા છે, કઈ કઈ ફિલ્મોના ગીતો છે, કેવા કેવા ગીતો લખાયા છે, એમ કરીને આખું સોંગ પિક્ચરાઇઝેશન પૂરું કરી નાખ્યું. અને ક્લાસ પૂરો થયો ત્યારે મેં એમને કહ્યું કે સોંગ પિક્ચરાઇઝેશન 50% ઓવર. એમને ખબર બી ના પડી કે ભણી ગયા. તો એ પણ એક રસ્તો છે કે એમને કોન્શિયસ કર્યા વિના ભણાવવા. આપણે ભણતરનો ભાર બહુ મૂકી દઈએ છીએ, ચલો આજે કોર્સ પૂરો કરવાનો છે, એમને ખબર ના પડે ને કોર્સ પૂરો થઈ જાય. મેઘાણી વિશે ભણાવતા ભણાવતા ક્યાં ઉમાશંકર ભણાઈ જાય ને ક્યાં જોડે જોડે કૃષ્ણલાલ સિદ્ધરાણી ભણાઈ જાય, એમને ખબર ના પડે કે 3 કવિ પૂરા થયા. પણ એ આવડત એમણે જે કહ્યું ને કે આનંદથી ભણાવીએ, બહુ રસપ્રદ, મને વિષય બહુ ગમ્યો કે તમે ભણાવતી વખતે એન્જોય કરશો ને તો એ એન્જોયમેન્ટ કમ્યુનિકેટ થશે. મને મજા પડવી જોઈએ, મને બોલવાની મજા પડવી જોઈએ, તો હું તમને બોર નહીં કરું. હું અહીંયા દાખલ થતા જ મને એમ થાય કે મિતુલભાઈ લોહી પી ગયા મારું, ના નથી પડાતી પણ હવે હું જઈને શું બોલું, તો હું એ જ કમ્યુનિકેટ કરીશ તમને. પણ મને આવતા જ સમજાય કે મારે આ વાત મેં સવારે કહેલી કોઈ પણ વાત રિપીટ કર્યા વગર મારી વાત કહેવાની છે, તો હું હોમવર્ક કરીને આવું, તો હું મહેનત કરીને આવું.
ફાધર વાલેસે એક બહુ સરસ વાત કહી હતી કે હું દર વર્ષે મારી નોટ ડિસ્ટ્રોય કરું છું. એક જ વિષય ભણાવે, કેટલાય વર્ષોથી કોલેજમાં ભણાવે, પણ દર વર્ષે વર્ષ પૂરું થાય એટલે એમની નોટ ડિસ્ટ્રોય કરી નાખે અને નવી નોટ્સ તૈયાર કરે ભણાવવા માટે. શિક્ષક આજીવન વિદ્યાર્થી, અંકિત બોલ્યો ને, બહુ તમે આજીવન શીખતા રહેશો તો આજીવન શીખવતા રહેવાની મજા આવશે. અને હું દ્રઢપણે માનું છું કે શીખવાનું ક્યારેય પૂરું નથી થતું. હું જો 35 વર્ષે મેથ્સ ભણી શકું અને મને મેથ્સમાં રસ પડી શકે અને કદી જિંદગીમાં મેં સુડોકુ નથી કર્યું એવું કરતા શીખી શકું, તો કોઈ પણ માણસ ગમે ત્યારે કંઈ પણ શીખી, આ હું માનું છું. પૂરું કરીએ કે કોઈને કઈ વાત કરવી છે? હાજી, મને પાણી આપશો પ્લીઝ. હાઈપરમાં એવું છે કે આ પેઢી પાસે માહિતી બહુ છે, ખૂબ ઇન્ફોર્મેશન છે. નાનું 2 વર્ષનું બાળક હોય ને એ પણ આઈફોન એવી રીતે હેન્ડલ કરે છે જાણે અંદર પેટમાંથી જ આઈફોન લઈને આવે એના શરીર. હું તો ઘણી વાર મજાક કરું છું મારા કોલેજના છોકરાઓ સાથે કે થોડો વખત પછી એવું સાયન્સ આવશે, તમે આમ કરશો ને એટલે ફોન લાગી જશે. ઇન્સ્ટ્રુમેન્ટ જ નહીં જોઈએ તમારે, ખાલી આમ હાથ લગાડવાનો એટલે ફોન લાગી જાય. આ હાઈપર હોવાનું કારણ એ છે કે એમની અંદર એટલી એનર્જી. તમે જુઓ સમય સાથે ખૂબસૂરત ચહેરા કેટલા આવતા જાય છે, કદરૂપા માણસો ઘટતા જાય છે. વિજ્ઞાન ટેકનોલોજી એ એટલી પ્રગતિ, નો ધીસ ઇઝ વેરી ટ્રુ, તમે વિચાર કરજો, વિજ્ઞાન ટેકનોલોજી એ એટલી પ્રગતિ કરી છે કે નવો માણસ જે બની રહ્યો છે વધુ ને વધુ રિફાઇન્ડ એડિશન આવતી જાય છે, વધુ ને વધુ ટેકનોલોજી સાથે જોડાયેલા. વિટામિન લે માં પેટમાં હોય ત્યારે, કેલ્શિયમ ખાય, આ કરે પેલું કરે, વિટામિન ઈ લે તો સ્કિન સરસ થાય, વાળ સરસ થાય. નવી દીકરીઓ જેટલી તમે જુઓ નાની, એના વાળ કેટલા લાંબા છે. અમે જયારે નાના હતા ત્યારે આટલા લાંબા આવા સુવાળા વાળવાળી છોકરીઓ બહુ નહોતી, આવી સ્કિન બહુ નહોતી. હવે તમે જુઓ યુવાન છોકરીઓ એરપોર્ટ પર, સ્ટેશન પર એવી અદભુત સ્કિન હોય, તમને એમ થાય કે ક્યાંથી લાવી આ છોકરી સ્કિન. સુંદરતા એ હવે બહુ અલભ્ય ગુણ નથી, એવી જ રીતે બુદ્ધિ પણ બહુ અલભ્ય ગુણ નથી. બધા જ બાળકો ઇન્ટેલિજન્ટ છે. મા બાપને એમ લાગે કે મારું જ એકલાનું છોકરું બહુ હોશિયાર છે, પણ એવું નથી, બધા જ હોશિયાર છે, બધા જ હાઈપર છે. આ હાઈપર બાળકને સતત પ્રવૃત્તિ આપવી બહુ જરૂરી છે. અને સતત પ્રવૃત્તિ એટલે સ્વિમિંગ, સ્કેટિંગ, ડાન્સિંગ ના, સતત પ્રવૃત્તિ એટલે માનસિક પ્રવૃત્તિ. એની ઇન્ફોર્મેશનની ભૂખ એટલી બધી છે કે એ ઇન્ફોર્મેશનને તો તમે ખાના પાડીને બાયફર્કેટ કરી આપશો ને તો આવનારા ભવિષ્યમાં એક ખૂબ ઇન્ટેલિજન્ટ વ્યક્તિનું નિર્માણ થશે. એક રૂમ ભરીને કાગળ હોય પણ તમને જે જોઈતો હોય ના મળે તો એનો કોઈ અર્થ જ નથી. આ બાળકોમાં આ પ્રોબ્લેમ છે, એમની પાસે રૂમ ભરીને કાગળો છે પણ એમાંથી જે જોઈએ છે તે નથી મળતો. આ બાળકને તમે અમુક પ્રકારની પ્રવૃત્તિ, અમુક પ્રકારનું જ્ઞાન, ઇન્ફોર્મેશન નહીં આપશો તો બહુ મજા આવશે. મેં આજે સવારે જ દાખલો આપ્યો કે મારા દીકરાને બિલકુલ સ્વતંત્રતાના ઇતિહાસમાં રસ જ ના પડે અને સૌ આમ ભણવા બેસે ને એટલે કે આ બધા કરી કરીને મરી ગયા ને મારે હેરાન થવું. ત્યારે મને ઘણી વાર એમ થાય કે મારા દેશના ઇતિહાસમાં મારા બાળકને રસ ના પડે કેટલું ખરાબ. હું એને ગાંધી આશ્રમ લઈ ગઈ, આખો દિવસ અમે ત્યાં સ્વતંત્રતાના ઇતિહાસની વાતો કરી, અમે હૃદયકુંજ ફીલ કર્યું, અમે બધું એમાંથી પસાર થયા. હું એને કહેતી રહી સાંજે લાઇટ એન્ડ સાઉન્ડનો શો જોયો અને મારા એ દીકરાને જેને 5, 7, 12 માર્ક આવતા હતા ઇતિહાસમાં એને 72 માર્ક આવ્યા. એટલે એના ટીચરે મને પૂછ્યું તમે શું કર્યું, અને ત્યારે મેં એને એવું કહ્યું કે મેં એને પલ્સ ફીલ કરાવી સ્વતંત્રતાને. બહુ અગત્યનું છે એમાંથી પસાર થવો જોઈએ, એને ભારતીયતાની મજા પડવી જોઈએ, એને આ દેશના નાગરિક હોવાનો અનુભવ થવો જોઈએ. અને જો એવું થઈ શકશે તો એને આ દેશના ઇતિહાસમાં આપોઆપ રસ પડશે. હાઈપર બાળકને ઘણા બધા મા બાપને હું જોઉં છું કે હજી એના મનમાં ના હોય આમ જાય ને એટલે કે ટીવીને નહીં અડતો, એને તો ખબર જ નથી, એ અડવા ગયો જ નહોતો. તમે એના મગજમાં આઈડિયા આપ્યો કે ટીવીને અડાય, અને કોઈ માં કે કોઈ પિતાને તમે એમ કહો ને કે આ આમ કર, એ તો નહીં માને.
કેમ નહીં માને? તમે અજાણતા જ એને સૂચના આપી કે આ બધા જે કે ને માનીશ નહીં. એને સમજાઈ ગયું કે બરાબર છે, આ મારી મમ્મી જ કહે છે કે નહીં માને તો મારે શું માનવાની જરૂર. આપણા સજેશન્સ કેટલા નેગેટિવ હોય છે એના પર ક્યારેક વિચાર કરજો. આપણે જ્યારે બાળકને એમ કહીએ ને કે તું બહુ જ ડાયો છે, એ કદી રડીને વાત કરતો જ નથી, તો એને પરાણે એ પ્રમાણે વર્તવાની ફરજ પડે છે. એ હમણાં રડવા માંડશે, બહુ જીદ્દી છે, કોઈનું માનતું નથી, તરત મારે છે. આવા જ સજેશન મા બાપ આપ્યા કરે છે, આવા જ સજેશન શિક્ષક પણ આપે છે. કોઈ દિવસ વર્ગમાં સીધો બેસતો જ નથી. એને સમજાઈ ગયું કે આ મારું સર્ટિફિકેટ છે. આપણે એને જો એમ કહ્યું કે વર્ગમાં સૌથી ડાયો છોકરો જો કોઈ હોય તો આ છે, એને કમ્પલસરી તમારા વિશ્વાસ ઉપર ખરા ઉતરવું પડે. એને કમ્પલસરી ધીરે ધીરે તમારા વિશ્વાસને સાચો પાડવો પડે. પણ એવું થતું નથી. એટલે હું માનું છું આ ધીરે ધીરે હાઈપર હોવાની પ્રવૃત્તિ વધતી જાય છે, અટેન્શન સીકિંગ વધતું જાય છે. અને અટેન્શન સીકિંગ હોવા માટે હાઈપર હોવા સિવાય બીજું તમે કરી શું શકો? નથી ઘણા લોકો કવિ સંમેલનમાં કે ગીતોના મહેફિલમાં જોર જોર વાહ વાહ વાહ, અરે ભાઈ અમને બહુ મજા આવે છે, પણ અમે બૂમો નથી પાડતા. એ બૂમ એટલા માટે પાડવામાં આવે છે કે હું છું મારી નોટિસ કરું. એ સંગીત એન્જોય કરવા નથી આવે, હું આવ્યો છું એવું રિયલાઇઝ કરાવવા આવ્યા છે. અને એ આ એ લોકો છે કે જે જે ક્લાસમાં હાઈપર છે, જે પ્રવૃત્તિમાં હાઈપર છે, એની એનર્જીને જો ચેનલાઇઝ કરવામાં આવે તો એ ઉત્તમ વ્યક્તિ પુરવાર થાય. ઉર્જા તો છે જ, ઉર્જાની દિશા શું છે? સ્ટીરોઇડ બધી જ રીતે ઉપયોગી થઈ શકે. સ્ટીરોઇડ એ લાઈફ સેવિંગ ડ્રગ પણ છે અને સ્ટીરોઇડ એ ડ્રગ પણ છે. તમારે કઈ રીતે વાપરવું છે? ઓપિયમ પેન કિલર તરીકે વિશ્વનું ઉત્તમ ડ્રગ સાબિત થયું છે, અને એ જ અફીણ જો અમલ તરીકે વાપરવામાં આવે તો એ નશો છે. આપણે કઈ રીતે વાપરવું છે બહુ અગત્યનું છે. અને આ ઉર્જાને જો ચેનલાઇઝ કરવામાં આવે, ફરી એકવાર કહું છું કે શિક્ષક જો વિચાર બને વ્યક્તિને બદલે, તો થિન સ્પ્રેડ થઈ શકે. અને જેમ થિન સ્પ્રેડ થતો જશે એમ વિસ્તરતો જશે. થેન્ક યુ સો મચ.